કચ્છ યુનિવર્સિટી ખાતે હાલે પૂરજોશમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે યુનિવર્સિટીની વિવિધ ગ્રાન્ટમાંથી કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર સી બી જાડેજાના જણાવ્યા મુજબ યુનિવર્સિટીમાં હાલે વિદ્યાર્થીઓની હોસ્ટેલનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત કચ્છ યુનિવર્સિટીની લાઇબ્રેરીને પણ ઈ લાઇબ્રેરી બનાવવાનું કામ ચાલી રહ્યું છે ખાસ કરીને આગામી સમયમાં સોલાર એનર્જી આધારિત પ્લાન્ટ નાખીને યુનિવર્સિટીના વપરાશની પચાસ ટકા વીજળી યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલ છે કચ્છ યુનિવર્સિટીમાં હાથ ધરવામાં આવેલા વિવિધ કાર્યો અંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર સી બી જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી કચ્છ યુનિવર્સિટીમાં અત્યારે જુદા જુદા પ્રકારના રિનોવેશનના નવીનીકરણના સુધારા વધારાના બ્યુટીફિકેશનના નવા સંકુલના સ્ટાફ ઘણા બધા બધા કામ ચાલુ છે આ કામો સ્પોર્ટ સંકુલથી બે હજાર ચૌદની પંદર સોળના વર્ષની અને સોળ સત્તરના વર્ષની ત્રણ વર્ષની ગ્રાન્ટો ભેગી થયેલી આવી હતી એ સિવાયની વન ટાઈમ કેચઅપ ગ્રાન્ટ એ આપણી પાસે જૂની પડી હતી અને એ સિવાય રાજ્ય સરકાર રુષા દ્વારા આપણને લગભગ પંદરેક કરોડ રૂપિયાની ગ્રાન્ટ પ્રાપ્ત થઈ હતી આ બધા જુદા જુદા પ્રકારની ગ્રાન્ટોના હેડ નીચે સરકારે જે જે બાબતો માટે જે રકમની ફાળવણી કરી છે એ તમામ પ્રકારની કામગીરીઓ આપણે ત્યાં ચાલે છે એમાં દાખલા તરીકે સ્ટાફ ક્વાર્ટર્સ વીસી બંગલો રજિસ્ટ્રાર બંગલો આગળની સાઈડમાં આપણે આ લેન્ડસ્ક્રેપિંગ કરી રહ્યા છીએ એનું બ્યુટિફિકેશનમાં નજીકના સમયમાં ગાર્ડનિંગ અને વૃક્ષારોપણને એ થશે વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને હોસ્ટેલના રિનોવેશનો બંનેની એની સુવિધાઓ હોસ્ટેલની વ્યવસ્થાઓ ગેસ્ટ હાઉસનું રિનોવેશન આ બધા સિવાય આપણે ત્યાં લાઇબ્રેરીમાં આખા ધરખમ ફેરફારો કરી રહ્યા છીએ વિદ્યાર્થીઓ માટે ઈ લાઇબ્રેરી ડેવલપ કરી રહ્યા છીએ આખી કે કોમ્પ્યુટરો ઉપર બેસીને ઈ લાઇબ્રેરી એટલે કે ઈ ઓનલાઈન પણ પુસ્તકો અથવા સર્ચ કરીને કંઈ માહિતીઓ મેળવી શકે રીડિંગ માટેના હોલ બનાવીએ છીએ પછી રેફરન્સ બુકો માટેના રેફરન્સીસવાળું પણ એક રીડિંગ હોલ બનાવીએ છીએ નાનું એવું એક કચ્છ કોર્નર પણ બનાવીએ છીએ જેની અંદર તમામ કચ્છનું સાહિત્ય અવેલેબલ થાય અને લાઇબ્રેરીને એકદમ મોટિફાઈડ કરીને આપણે આપણી કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ત્યાં બેસીને શાંત રીતે અભ્યાસ કરી શકે એવું વાતાવરણ પૂરું પાડવાની તૈયારી છે એ સિવાય આપણા જુદા જુદા એકેડેમિક બિલ્ડિંગો છે એટલે કે જે વિભાગો આપણા પીજી ડિપાર્ટમેન્ટો ચાલુ છે એ બધા બિલ્ડિંગોની અંદર એક એક બિલ્ડિંગમાં ચાર ચાર એવા આપણે સ્માર્ટ ક્લાસરૂમ બનાવીએ છીએ અને આ સ્માર્ટ કા ક્લાસરૂમ જે બધા છે એના પોડિયમ એ બધા એટલા આધુનિક છે કે એની અંદર જ કમ્પ્યુટર ઇનબિલ્ટ હોય છે એની અંદર પેન ડ્રાઈવથી પણ ભરાવાની સુવિધા હોય છે તમે એને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ આપી શકો છો પ્રોજેક્ટર તરીકે પણ ઉપયોગ કરી શકો છો એ ક્લાસરૂમની અંદર થતાં શિક્ષણને આઉટસાઇડ બીજે પણ ડિલિવર તમે કરી શકો છો બીજી જગ્યાએ ચાલતા કોઈ પણ ઓનલાઈન પ્રોગ્રામ્સને રિસિવ કરીને પણ ત્યાં રિફ્લેક કરી શકો છો એવા અત્યાધુનિક એવા સોળ ક્લાસરૂમ આપણા વિદ્યાર્થીઓ માટે બનાવીએ છીએ આપણા જુદા જુદા વિભાગોની અંદર જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં આધુનિક કક્ષાની કોમ્પ્યુટર લેબો પણ આપણે ડેવલપ કરી છે હજી પણ વિદ્યાર્થીઓના પોતાને કારકિર્દીના ઘડતર માટે અભ્યાસેતર પ્રવૃત્તિઓ અને એ સિવાય સ્પોર્ટ્સ સાંસ્કૃતિક વિભાગો એના માટેના પણ આયોજનો ચાલુ છે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારી રીતે ઉત્તીર્ણ થાય એના માટેના ક્લાસીસો અહીં યુનિવર્સિટીમાં જ શરૂ કરવા માટે થઈને એની જે સાધન સુવિધાઓ પૂરી પાડવાની જરૂરિયાત ઊભી થાય એ પણ જરૂરિયાતો આપણે ઊભી કરી રહ્યા છીએ એટલે સમગ્ર યુનિવર્સિટીની અંદર અત્યારે રિનોવેશનના એ કામ બધા જ પ્રકારના ચાલુ છે એ સિવાય ત્રણ મહત્ત્વની વસ્તુઓ કે કુદરતી શક્તિનો ઉપયોગ કરવા માટે આપણે વરસાદી પાણીનો સંગ્રહ કરીને જેટલું પીવાલાયક ટાંકાઓમાં સંગ્રહ થઈ શકે એનું સ્ટોરેજ કરીએ છીએ એ સિવાય આ કેમ્પસમાં જેટલું પણ પાણી આવે એ તમામને વોટર હાર્વેસ્ટિંગથી જમીનના ભૂગર્ભમાં જ ઉતારવાનો પ્રયાસ અમે કરીએ છીએ કે આપણે ત્યાં બોરવેલ અને વાવ જે જૂના છે એની સાથે જ એની ડ્રેનેજ નાખીને એને જીવંત કરવા માટે તેના પ્રયાસો છે એટલે જેથી કરીને પાણીનું સ્તર પણ થોડું ઊંચું આવે એ સિવાય આપણા કેમ્પસમાંથી જે કંઈ કચરો ભેગો થતો હોય અને જે હોસ્ટેલ્સના વેસ્ટ ભેગા થતા હોય એનો એક વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ પણ નાનો એવો આપણે નાખ્યો છે કે જેની અંદરથી એ પ્રોસેસ કરીને સેન્દ્રીય ખાતર પેદા થશે અને આપણે બ્યુટિફિકેશનને વોટરથી ને આપણે જે નવા વૃક્ષોનું વાવેતર કરીશું એ બધાને જ ખાતર પણ અહીંથી જ કુદરતી રીતે આપણે પૂરું પાડી શકીએ એના પ્રયાસો છે ત્રીજું સરકાર પાસેથી આપણને પાવર સપોર્ટિંગ સિસ્ટમ એટલે કે જે જનરેટરોને એવું વસાવવાનું થતું હોય એની ગ્રાન્ટ આપણને મળેલી એમાંથી આપણે ઉર્જા વિભાગ પાસેથી જ સરકાર પાસે સબસિડી મેળવીને સરકાર દ્વારા જ આવેલી શિક્ષણ વિભાગની ગ્રાન્ટને ઉર્જા વિભાગની સબસિડીથી આપણે અહીંયા સોલાર પ્લાન્ટ નાખી રહ્યા છીએ એટલે આપણી અત્યારે જે વીજળીની વપરાશ છે એની પચાસ ટકા પ્રોડક્શન એ સોલાર પાવરમાંથી જ જનરેટ થશે અને એનો જ ઉપયોગ આપણે કરીશું એટલે એ રીતે ઇલેક્ટ્રિસિટીનો પણ બચાવ થઈ જશે અને મળેલા નાણાંનો સદ સદઉપયોગ પણ થશે મોટો એક ડીજી સેટ કાયમી ધોરણે વસાવવાના છીએ ઇમરજન્સી જરૂરિયાત ઊભી થાય ત્યારે ડીજી સેટ એનો ચાલુ રહેશે એ સિવાય આ કુદરતી ઉર્જાઓનો જેટલો ઉપયોગ થઈ શકે એટલો મહત્તમ ઉપયોગ કરવાનો યુનિવર્સિટીનો પ્રયાસ છે પ્રોજેક્ટોમાં એવું છે કે જે સ્ટાફ ક્વાર્ટરના છે એ લગભગ એકત્રીસ ઓગસ્ટની આજુબાજુમાં પૂરા થવાની સંભાવનાઓ છે એ સિવાય બીજા જે સ્પોર્ટ્સ સંકુલ ઇન્ડોર આપણું બને છે એ અને લેન્ડસ્ક્રેપિંગ એ લગભગ જુલાઈ એન્ડ સુધીમાં પૂરા થવાની શક્યતાઓ છે અને આ જે ક્લાસરૂમ મોટિફિકેશન છે લાઇબ્રેરીના કામ છે સીસીટીવીના કામો છે કેમેરાઓના ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પૂરી પાડવાના એ બધા સ્માર્ટ ક્લાસરૂમને એ તો આઈ થિંક લગભગ પંદર જૂન સુધીમાં અમે પૂરા કરી જઈશું એવી અમારી ગણતરી છે